આદિત્યનાથે ગોરખપુર હોસ્પિટલના બીઆરડી હોસ્પિટલની મુલાકાત લીધી છે। સીએમ યોગી આદિત્યનાથ બીઆરડી હોસ્પિટલ પહોંચ્યા છે, સાથે જ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ ગોરખપુરની બીઆરડી હોસ્પિટલ પહોંચ્યા છે। જો કે આ બંને નેતાઓ પહોંચે તે પૂર્વે હોસ્પિટલની સાફ સફાઈ કરી દેવામાં આવી હતી। સીએમ યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ બીઆરડી હોસ્પિટલ પહોંચ્યા છે। સમગ્ર મામલા અંગે તપાસ કરવામાં આવશે, પીડિતો સાથે પૂછપરછ કરવામાં આવશે, કેવી રીતે સમગ્ર ઘટના બની અને ઘટનાનું સત્ય શું છે। તો આ બંને નેતાઓ પહોંચે તે પૂર્વે જ હોસ્પિટલની સાફ સફાઈ કરવામાં આવી હતી। તો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને સીએમ યોગી આદિત્યનાથ બંને ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં પહોંચ્યા છે। તો બંને મંત્રીઓ પહોંચે તે પૂર્વે સાફ સફાઈ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં 30થી વધારે બાળકોના મોત થયા છે। તો પરિવારજનોનો આક્ષેપ છે કે ઓક્સિજનની સપ્લાય બંધ થતાં આ તમામ બાળકોના મોત થયા હતા। યોગી આદિત્યનાથે હોસ્પિટલમાં સ્વચ્છતાના અભાવે બાળકોના મોત થયા હતા તેવું જણાવ્યું હતું। તો સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે। પક્ષ વિપક્ષ તરફથી આકરા પ્રહારો કરવામાં આવ્યા, ત્યારબાદ સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુરની બીઆરડી હોસ્પિટલ પહોંચ્યા છે। તેમની સાથે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ બીઆરડી હોસ્પિટલ પહોંચ્યા છે। હોસ્પિટલના સત્તાધીશો સાથે સમગ્ર મામલે વાતચીત કરવામાં આવશે। તો ગોરખપુર હોસ્પિટલમાં બાળકોના મોત બાદ યોગી સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે। હોસ્પિટલમાં બાળકોના મોત પાછળ ગંદકી હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું, છતાં તેના પછી હોસ્પિટલમાં સફાઈ કરવામાં આવી ન હતી। પરંતુ મુખ્યમંત્રી યોગીની મુલાકાત પહેલા હોસ્પિટલમાં તડામાર સાફ સફાઈ કરવામાં આવી રહી છે। હોસ્પિટલમાં પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। તો ગોરખપુરની હોસ્પિટલમાં બાળકોના મોત બાદ યોગી આદિત્યનાથના નિવેદન પર રાજકારણ ગરમાયું છે અને રાજકીય નેતાઓ યોગી આદિત્યનાથ પર પ્રહાર કરી રહ્યા છે। સંજીદગી સંવેદના કા એક સ્વર દે, અપની ગલતી સ્વીકાર, આપ છોટે નહીં હો જાઈએગા, આપ ગલતી માનીએ, આપ કુછ દિન પહેલે ઉસ હોસ્પિટલ કો વિઝિટ કરકે આયે થે और आपके ठीक आने के बाद यह हादसा हुआ। तो मेरा मानना है 78 वाली कहानी मत सुनाइए। अब इतने सारे तत्व आ गए हैं मीडिया में, लोक विमर्श में, आप मुंह नहीं छुपा सकेंगे। अभी भी आपके पास वक्त है, आप अपनी गलती मानिए लोक जीवन में, ताकि उन परिवारों को जो पीड़ित हैं उनको लगे कि ये जो मुल्क की सरकार है ना, ये 5 पूंजीपतियों की सरकार नहीं है और ये हमारी भी है, हमारे लिए सोचती है। लेकिन इतनी उम्मीद मुझे आदित्यनाथ से नहीं है। बच्चों की मौत होना स्वाभाविक रूप से बहुत दुखद है और पूरी तरह से वहाँ स्वयं मुख्यमंत्री जी, स्वास्थ्य मंत्री, मुख्यमंत्री जी ने पूरे हाई कमांड के साथ, वो गोरखपुर उनका क्षेत्र भी है और वो बराबर पार्लियामेंट में भी वहाँ के लिए इंसेफेलाइटिस की जो बीमारी से बच्चे मरते हैं, और मैं स्वयं गोरखपुर जब पहल हुआ था जिस समय वो MP थे पिछले बार, और वो स्वयं हमारे आए थे, मैं मिनिस्टर था, हेल्थ मिनिस्टर था, और उनकी पहल पर मैं गोरखपुर इंस्टीट्यूट गया था बच्चों को देखने के लिए और वहाँ की व्यवस्था को देखने के लिए, क्योंकि बिहार में भी मुजफ्फरपुर में इंसेफेलाइटिस से बच्चे मर जाते थे। तो वो स्वयं भी एक जागरूक, वहाँ के बारे में उनको कनकन का पता है मुख्यमंत्री जी को, और उन्होंने उसको बहुत गंभीरता से मामला लिया है। और आपने देखा होगा वहाँ सस्पेंड भी हुए हैं प्रिंसिपल वगैरह, सब कुछ कार्रवाई हुई है। योगी आदित्यनाथ की सरकार पूरी तरह विफल है, चाहे वो कानून व्यवस्था हो, चाहे अस्पतालों में बच्चों की इस प्रकार से जो जाने गई हैं, इसको देखते हुए ये बिल्कुल स्पष्ट होता है कि योगी आदित्यनाथ मुख्यमंत्री के पद के लायक नहीं हैं, अविलंब उनको इस्तीफा देना चाहिए। और जितनी बातें कही जा रही है गोरखपुर की घटना को लेकर सरकार की ओर से, वो सब झूठ पर आधारित है। लोग यही सवाल कर रहे हैं कि आखिर इतने बच्चों की जो मृत्यु हुई, कारण जो भी हो उसके लिए सरकार जिम्मेदार है और सरकार को ये जिम्मेदारी लेनी चाहिए।